હેલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસિપી કિંગમાં સ્વાગત છે. જો તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલા જોવા મળે. આ મારી અધર્સ ચેનલ છે, નિખિલ ઇઝી ક્રાફ્ટ. આ ચેનલની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેવો તમે મને આ ચેનલમાં સપોર્ટ કર્યો છે એવું મારી અધર્સ ચેનલને સપોર્ટ કરતા રહેજો અને એના અનુભવો મારી સાથે શેર કરજો. હલો ફ્રેન્ડ, આજે હું તમને ટૂટી ફ્રૂટી બનાવતા શીખવાડવાનો છું. તે કેવી રીતે બનાવવાની હું તમને ડ્યુરિંગ ધી રેસિપી શીખવાડતો જઈશ. ટૂટી ફ્રૂટી બનાવવા માટે આપણે એક કાચું પપૈયું લેશું, તેને સરખી રીતે છોલી દેશું. સરખી રીતે છોલી જાય પછી એને આપણે બે ભાગમાં કટ કરી લેશું. કટ કર્યા પછી આપણે ચમચીની મદદથી જે અંદર બીજ છે તે નીકાળી લેવાના છે. બીજ નીકાળ્યા પછી જે પપૈયાનો એક સાઈડનો ભાગ છે એને આપણે ચાર કટ લગાવી દેશું. ચાર કટ થઈ જાય પછી જે આપણે અંદર બીજવાળો ભાગ છે તેને નીકાળી દેશું. આ રીતે આપણે બધો જ બીજવાળો ભાગ નીકાળી લેવાનો છે. બધો જ બીજવાળો ભાગ નીકળી જાય પછી આપણે એક પાટલાની મદદ ઉપર આપણે આને ઝીણા ઝીણા પીસમાં કટ કરી દેવાના છે. આ રીતે આપણે મીડિયમ સાઇઝનું, એકદમ ઝીણું નથી સમારવાનું, મીડિયમ સાઇઝનું સમારીશું અને એક સરખું સમારી લેવાનું છે. તો મેં બધું જ સમારી લીધું છે. હવે ગેસ ઓન કરીને એક પેન મૂકીશું. પેન ગરમ થાય એટલે આમાં પાણી એડ કરીશું. પાણી સરખી રીતે ગરમ થઈ જાય એટલે આમાં જે આપણે પપૈયાના ટુકડા કરીને રાખ્યા છે ઝીણા તે એડ કરીશું. એડ કરીને આપણે આને 5 મિનિટ માટે ચડવા દેશું. 5 મિનિટ પછી આપણા પપૈયાના ટુકડા છે જે 50% ચડી ગયા છે. આપણે આને બહુ નથી બાફવાના, 50% જ બાફવાના છે. 50% બફાઈ જાય એટલે આપણે આને એક સ્ટેનરમાં નીકાળી લેશું. ફરીથી આપણે ગેસ ઓન કરીને એક પેન ગરમ કરવા મૂકીશું અને એમાં 2 કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કર્યા પછી આમાં આપણે 2.5 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરીને આને ખાંડને ઓગળવા દેશું. ખાંડ ઓગળી જાય એટલે આપણે જે બાફીને રાખ્યા છે જે પપૈયાના ટુકડા તે એડ કરીશું. આમાં પપૈયાના ટુકડા એડ કરીને આપણે 5 મિનિટ માટે આને ચડવા દેશું. 5 મિનિટ પછી આપણે આને સરખી રીતે એકવાર મિક્સ કરીને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને આપણે આ નવસેકું ઠંડુ થાય એટલે આમાં 1/2 ટીસ્પૂન જેટલું વેનીલા એસેન્સ એડ કરીશું અને આને સરખી રીતે એકવાર મિક્સ કરી લેશું. સરખી રીતે એકવાર મિક્સ કરીને આપણે આને અલગ અલગ બાઉલમાં નીકાળીશું. અત્યારે હું 4 કલરની ટૂટી ફૂટી બનાવું છું એટલે 4 અલગ અલગ બાઉલમાં નીકાળું છું અને આપણે આમાં 1/4 ટીસ્પૂન જેટલો કલર એડ કરવાનો છે. તો અત્યારે હું 4 કલર એડ કરું છું. રેડ, ગ્રીન, ઓરેન્જ અને યલો કલર એડ કર્યા પછી ચમચીની મદદથી આપણે સરખી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. સરખી રીતે મિક્સ કરીને આપણે આને 4 થી 5 કલાક માટે રહેવા દેવાનું છે. 4 થી 5 કલાક પછી આપણે આને એક સ્ટેનરમાં કાઢીને 1/2 કલાક માટે રહેવા દેશું જેથી એક્સ્ટ્રા ચાસણી જે હોય તે નીકળી જાય. 1/2 કલાક પછી આપણે જે પેપર હોય એના પર આ રીતે તૂટી ફૂટીને ડ્રાય કરવા મૂકવાની છે. આ રીતે આપણે થોડી છૂટી છૂટી પાથરશું તેને. આ રીતે પાથરીને આપણે 2 થી 3 કલાક માટે આપણે તેને પંખા નીચે ઘરમાં જ ડ્રાય કરવા દેવાની છે. 2 થી 3 કલાક પછી આપણે ટૂટી ફ્રૂટી જોશું તો આ રીતે હાથમાં ચોટે નહીં એટલે આપણી ટૂટી ફ્રૂટી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો બજાર જેવી જ બની છે. હવે આપણે ફરીથી આને મિક્સ કરીને એક બાઉલમાં સર્વ કરીશું. આપણી બજાર જેવી જ ટૂટી ફ્રૂટી બનીને તૈયાર છે. હલો ફ્રેન્ડ, આજે નો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.